જાણે ચોમાસામાં ધોધમાર વરસાદ થયો હોય ત્યાર બાદ જ સ્થિતિ જોવા મળતી હોય છે એવા દ્રશ્ય જોવા મળ્યા છે। ઉનાળા દરમિયાન લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, ઓછા પ્રેશરથી પાણી પહોંચી રહ્યું છે અને તેમાં આ પ્રકારની નિષ્ક્રિયતા એક ખરેખર દુઃખની બાબત છે। જો કે સિંચાઈ વિભાગના અધિકારીઓએ કહ્યું કે લોકો દ્વારા કેનાલમાં કચરો નાખવાના કારણે બ્લોકેજ થઈ રહ્યું છે અને તેને કારણે પાણી કેનાલમાંથી બહાર આવી રસ્તા પર વહી રહ્યું છે। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ જણાવ્યું કે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસની નજીક જ આ પ્રકારે 3 દિવસથી પાણીનો સતત વેડફાટ થતો હોવા છતાં પણ તેમના દ્વારા આ બાબતે ગંભીર નોંધ લેવામાં આવી નથી। મને જ્યારે આ બાબતે જાણ થઈ ત્યારે મેં આ સ્થિતિ જોવા માટે પોતે પહોંચ્યો હતો। નહેરમાંથી પાણી બહાર છલકાતું હોવાને કારણે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મારી સાથે તેમની વાત થઈ શકી ન હતી। આ બાબતને ગંભીરતાથી લઈને પાણીનો વેડફાટ તાત્કાલિક અસરથી બંધ થવો જોઈએ। એક તરફ સતત પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને બીજી તરફ ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં પાણી સિંચાઈ વિભાગ દ્વારા આપવામાં આવી રહ્યું નથી। સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પ્રેરણા રાજપૂતે જણાવ્યું કે આ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ જ આખી નહેર સાફ કરાવી હતી, પરંતુ અમારા માટે મુશ્કેલી એ છે કે અહીં લોકો નહેરને કચરા પેટી સમજે છે। વારંવાર કહેવા છતાં પણ અહીં લોકો નહેરમાં મોટા પ્રમાણમાં કચરો નાખતા હોય છે, જેને કારણે શહેરમાં બ્લોકેજ થઈ રહ્યા છે। એક જ જગ્યાએ અમારા વિભાગ દ્વારા પણ કેટલી વખત સાફ કરવું એ પણ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે। કોર્પોરેશનના અધિકારીઓએ વિશેષ કરીને આરોગ્ય વિભાગ દ્વારા નહેર સ્વચ્છ રહે તેના માટે આસપાસના લોકો કચરો નહેરમાં ન નાખે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ। વારંવાર અને નહેરમાં કચરો ફેંકવાને કારણે ખૂબ મોટા પ્રમાણમાં બ્લોકેજ થઈ જાય છે, એને કારણે પાણી બધું બહાર નીકળી રહ્યું છે। સિંચાઈ વિભાગથી વધારે પડતું પાણી છોડવામાં આવતું નથી, તેને કારણે આ સ્થિતિ ઊભી થાય, પરંતુ સ્થાનિક લોકોની બેદરકારીને કારણે આ સ્થિતિ ઊભી થઈ રહી છે। કેનાલ જે છે બીઆરટીએસ સમ્રાટ જે વિદ્યાલય બસ સ્ટેન્ડ છે ત્યાં આપણે ઊભા છીએ અને અહીંયા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને ધારાસભ્યની કાર્યાલય આવેલું છે। અહીંયા કેનાલમાંથી કરોડો લીટર પાણી છેલ્લા 3 દિવસથી વેડફાઈ રહ્યું છે। એક બાજુ ગુજરાત ભરની અંદર જગતના તાત ખેડૂતને ખેતી માટે પાણી નથી મળતું, એ તો દૂરની વાત રહી, પણ લોકોને પીવાનું પાણી પણ નથી મળતું। ત્યારે અહીંયા કરોડો લીટર પાણી જ્યારે વેડફાઈ રહ્યું હોય ત્યારે આ તંત્ર અને સરકાર શું કરી રહી છે? કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિની પણ કાર્યાલય અહીંયા આવે અને એમની સામે જ આ જતું હોય તો જે સરકારની પણ આ બેદરકાર છે એવું હું કહીશ। અને તંત્ર ક્યારે જાગશે અને પાણી જ્યારે નીકળે છે ત્યારે આ વેડફાટ ક્યારે બંધ થશે એ પણ એક પ્રશ્ન છે। આવી રીતે પાણી ન વેડફાવું જોઈએ, તંત્ર અને સરકારે જાગી અને આ કામગીરી કરવી જોઈએ અને તાત્કાલિક અમે જે તે લાગતા વળગતા છે એમને અમે કોન્ટેક્ટ પણ કર્યો છે અને પાણી જે વેડફાય છે એ વેડફાટ બંધ થવો જોઈએ, કારણ કે સતત 15 દિવસ સુધી આ કેનાલ ચાલુ રહેવાની હતું ત્યાં સુધી આ રીતે પાણી નીકળશે તો કરોડો લીટર પાણીનો બગાડ થશે। એક બાજુ ભર ઉનાળે લોકોને પીવાનું પાણી નથી મળતું, આ શહેરની વચ્ચે જ્યારે કોઈ નદી વહેતી હોય ચોમાસા જેવી પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિ થઈ છે, તો તંત્ર અને સરકાર જાગે અને આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે બંધ કરવા। સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।